વૃક્ષ કાપો, વિકાસ લાવો. હવે અમદાવાદના વિસ્તારમાં 400 વૃક્ષોનો ગ્રીન કવર બરબાદ કરાશે. સાયન્સ સિટી રોડ પર 10 વર્ષ પહેલાં વાવેલા અને આજે પૂર્ણ કક્ષાએ વૃક્ષ બનીને ખીલેલા 400થી વધુ વૃક્ષોને BRTS ટ્રેકના કારણે ખાતમાં બોલાવવા જઈ રહ્યો છે. અમદાવાદમાં પર્યાવરણ માટે સૌથી સંવેદનશીલ અને હરિયાળા ગણાતા સાયન્સ સિટી વિસ્તારના મુખ્ય માર્ગને CG રોડ જેવો બનાવવાની કામગીરી સાથે BRTSના ટ્રેક આગળ હવે કાપવાના આરે આવીને ઊભા છે. દર વર્ષ પહેલા આ વિસ્તારમાં 16 બ્રિજ પછી એક સિંગલ પટ્ટી રસ્તો હતો. સાયન્સ સિટી વિસ્તાર કોર્પોરેશનમાં જોડાવા સાથે અને ટ્રાફિકની સમસ્યા વધતા રસ્તાને પહોળા કરવામાં આવ્યા હતા. રસ્તા પહોળા કરવાની સાથે અહીં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટીના વિકાસ સાથે આ રસ્તાનું મહત્વ વિશેષ હોવાથી અહીં ટેબેલ્યુયા, રોઝિયા, સપ્તપર્ણી, 2 મોટા વડ, અસંખ્ય લીમડા, અસંખ્ય ગુલમહોર અને અસંખ્ય બોગનવેલ વાવવામાં આવી હતી. વડાપ્રધાન અને મંત્રીઓની અવરજવરને કારણે વૃક્ષોની માવજત પણ સારી રીતે કરવામાં આવી હતી. પરંતુ હવે 30 કરોડના ખર્ચે આ રોડને વધુ વિકસિત બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ફૂટપાથ અને બેઠકો મુકાઈ રહી છે અને આ સાથે BRTSના ટ્રેક પર નિર્ધારિત કરતા હવે અહીં સારી રીતે વિકસિત થયેલા 400થી વધુ વૃક્ષોનો ખાતમો બોલાશે એ વાત નિશ્ચિત છે.